हेलो फ्रेंड्स, हेल्थ टिप्स में तमारू स्वागत छे। कालना वीडियो नी अंदर आपणे पाणीना केटलाक फायदा, पाणी आपणी बॉडी माटे केटलू जरूरी छे अने शुं शुं फायदा छे तेना आवी बाबतोनी चर्चा आ प्रकारनो वीडियो आपणे जोई गया। मित्रों, आजे पण आपणे एवी ज रीते माटलानुं पाणी आपणी स्वास्थ्य माटे, आपणी बॉडी माटे केटलू जरूरी छे અને તે શું શું ફાયદા કરી શકે છે। આયુર્વેદમાં પણ માટીના વાસણના ઉપયોગ વિશે ખાસ વાત કરવામાં આવી છે। તો આજના વિડીયોની અંદર મિત્રો, માટલાના પાણી પીવાથી આપણી બોડીની અંદર શું શું ફાયદા થાય છે અને કેટલું ગુણકારી છે આપણા સ્વાસ્થ્ય માટે, આ પ્રકારની માહિતી જોવાના છે। મિત્રો, તમે પણ આ માહિતી મેળવવા માગો છો તો આજના વિડીયોને ચોક્કસથી જોશો। આશા રાખું છું આ વિડીયો તમને માહિતી પૂરી પાડશે। તો ચલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ। પહેલાના સમયમાં આપણા પૂર્વજો એ ખૂબ જ લાંબુ આયુષ્ય જીવતા હતા, તેનું મુખ્ય કારણ તેમની ખાણીપીણી છે। ત્યારે લોકો ખાવાનું બનાવવાનું પણ માટીના વાસણની અંદર જ પસંદ કરતા હતા અને પાણી પણ માટલાનું જ પીતા હતા। આથી તેમનું આયુષ્ય, તેમનું સ્વાસ્થ્ય એ ખૂબ જ સારું એવું જળવાઈ રહેતું હતું। ઉપરાંત મિત્રો, આયુર્વેદમાં પણ માટલાના પાણીને સ્વચ્છ, સ્વસ્થ, હલકું અને અમૃત સમાન ગણવામાં આવે છે। આ પ્રાકૃતિક જળનો એક સ્ત્રોત છે જે ઉષ્માથી ભરપૂર હોય છે અને શરીરની ગતિશીલતાને પણ જાળવી રાખવાનું કામ કરે છે। માટીના માટલામાં રાખેલા પાણી પીવાથી ઘણા બધા રોગોથી પણ બચી શકાય છે અથવા તો દૂર રહી શકાય છે। ઉપરાંત માટલાનું પાણી ઘણી બધી અશુદ્ધિઓને પણ દૂર કરે છે। અત્યારનું પાણી ઘણું બધું દૂષિત આવે છે, પરંતુ આપણી બોડીને સ્વસ્થ રાખવા માટે, રોગોને અટકાવવા માટે શુદ્ધ પાણી જરૂરી છે। એટલે જ ઘણી બધી વાર ડૉક્ટરો દ્વારા પણ અને આપણે પણ ફિલ્ટર કરેલું પાણી પીતા હોઈએ છીએ। પરંતુ જો મિત્રો, આપણે માટલાનું પાણી નિયમિત પીતા હોઈએ છીએ તો માટીની અંદર ઘણા બધા એવા તત્વો આવેલા હોય છે જે આપણા સ્વાસ્થ્ય માટે, આપણી બોડી માટે ખૂબ જ ફાયદાકારક છે। તમે ફિલ્ટર કરેલું પાણી પીવો છો તો તેને પણ માટલાની અંદર ભરીને પીવો તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। ઉપરાંત માટલાનું પાણી શરીરને ઠંડક આપે છે, ખાસ કરીને આપણે ગરમીમાં અથવા તો તડકામાંથી જો બહારથી આવ્યા છીએ તો ફ્રીજનું પાણી પીવાનું પસંદ કરીએ છીએ। પરંતુ મિત્રો, તે ઠંડક તો આપે છે પણ એ થોડી ક્ષણ માટેની હોય છે, જ્યારે માટલાનું પાણી એ બોડી માટે ખરેખર ઠંડક પૂરી પાડનારું છે, આથી તે શરીરને ઠંડક આપનાર છે। ઉપરાંત તે કોઈપણ રીતે નુકસાન કરનાર પણ નથી। ઉપરાંત મિત્રો, માટલાનું પાણી એ પાચન ક્રિયાને સારી અને મજબૂત બનાવે છે। માટલાનું પાણી એ પેટ સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરે છે। ઉપરાંત મિત્રો, માટલાનું પાણી પીવાથી ગેસ, એસિડિટી, કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓ પણ ઘણા ખરા અંશે દૂર થતી જોવા મળે છે। ઉપરાંત ગળાના દરેક રોગની અંદર તે ફાયદાકારક છે। ફ્રીજનું પાણી આપણે જો વધારે પ્રમાણમાં પીએ છીએ તો તેનાથી ગળું ખરાબ થાય છે, કાકડા ફૂલે છે, શરદી, ખાંસી, તાવ જેવી સમસ્યાઓ પણ આવવાની શક્યતાઓ રહેલી છે। જ્યારે એને માટલાનું પાણી પીવાથી આવી ગળાને લગતી કોઈ જ તકલીફ થતી નથી। ઉપરાંત માટલાનું પાણી એ ગળાને સાફ રાખવામાં પણ મદદગાર છે। ઉપરાંત તાવ, શરદી અને ખાંસી નથી થતા। જ્યારે પણ આપણે તડકામાંથી અથવા તો ગરમીમાંથી બહારથી આવીને તરત ફ્રીજનું ઠંડુ પાણી પીએ છીએ ત્યારે જલ્દીથી તાવ, શરદી અને ખાંસી થઈ જાય છે, પરંતુ આવું માટલાના પાણીથી નથી જોવા મળતું। ઉપરાંત મિત્રો, માટલાનું પાણી એ પીએચ લેવલને પણ જાળવી રાખવામાં મદદ કરે છે। માટીમાં રહેલા તત્વો અથવા તો ક્ષારીય ગુણ પાણીમાં રહેલા ખરાબ તત્વોને દૂર કરે છે અને પાણીને શુદ્ધ બનાવે છે। માટલામાં રહેલા ક્ષારીય ગુણના કારણે શરીરના પીએચ લેવલને નિયંત્રણ કરે છે। આ પીએચ લેવલ જો ઓછું થાય તો આપણી ત્વચા ખરાબ થઈ શકે છે। આથી આ પીએચ લેવલને નિયંત્રણમાં રાખવાનું અને જાળવી રાખવાનું કામ માટીમાં રહેલા તત્વો કરે છે। આથી
આપણી ચામડી માટે, આપણા સ્વાસ્થ્ય માટે માટલાનું પાણી એ ખૂબ જ લાભદાયી, ખૂબ જ ફાયદાકારક છે. ઉપરાંત મિત્રો, માટલાનું પાણી એ લોહીની કમી પણ પૂર્ણ કરે છે, લોહીની ઉણપને દૂર કરે છે. માટલાના પાણીમાં કેલ્શિયમની માત્રા સારા એવા પ્રમાણમાં જોવા મળે છે, જે આપણા શરીરમાં લોહીની ઉણપને પૂર્ણ કરવામાં ખૂબ જ મદદગાર છે. ઉપરાંત તે લોહીને શુદ્ધ પણ કરે છે, મેટાબોલિઝમને પણ સુધારે છે. માટીના વાસણમાં રાખેલું પાણી એ આપણી મેટાબોલિઝમને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે. તેનું કારણ એ હોય છે કે માટીમાં કોઈપણ પ્રકારના ઝેરી તત્વો પદાર્થો હોતા નથી. ઉપરાંત મિત્રો, ફ્રીજનું પાણી જેટલું ઠંડુ એટલું જ ગરમ હોય છે, તે આપણા શરીર માટે ખૂબ જ ગરમી ઉત્પન્ન કરે છે. ફ્રીજના પાણીની તાસીર જે ગરમ હોય છે, ફ્રીજના પાણી પીવાથી વાતપિત્તની સમસ્યાઓ થાય છે, જ્યારે માટલાના પાણીથી આવું બધું થવાની શક્યતાઓ બહુ જ ઓછી રહેલી છે. આ પાણી પીવાથી થાક દૂર થઈ જાય છે, પેટ ભારે નથી લાગતું. લોહી વહેવાની સમસ્યામાં જો માટલાના પાણીને ઘા ઉપર નાખવામાં આવે તો લોહી વહેતું પણ બંધ થઈ જાય છે. સવારમાં ઉઠીને જ આ પાણીનો જો પ્રયોગ કરવામાં આવે, એટલે કે સવારમાં ઉઠીને નરણા કોઠે માટલાના પાણી પીવામાં આવે નિયમિત રીતે, તો તે હૃદય, કિડની, સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક છે. જે લોકોને અસ્થમા, શ્વાસની તકલીફ હોય તે લોકોએ આ પાણી ન પીવું જોઈએ, કારણ કે માટીની તાસીર ખૂબ જ ઠંડી હોય છે, જેથી કફ અને ખાંસી વધે છે. શરદી, આંતરડામાં દુખાવો અને તાવ હોય ત્યારે આ પ્રકારનું પાણી ન પીવું જોઈએ. થોડું હૂંફાળું અથવા તો નવસેકું પાણી પી શકાય છે. ઉપરાંત મિત્રો, માટલાના પાણીને દરરોજ બદલવું જોઈએ, પરંતુ તેમાં હાથ નાખીને ન ધોવું જોઈએ, કારણ કે તેના છિદ્રો એ પુરાઈ જાય છે અને પાણી અને માટલું એ ઠંડક નથી આપતું. આમ આજના વિડીયોની અંદર મિત્રો, માટલાના પાણી પીવાથી આપણી બોડીને શું શું ફાયદા થાય છે, આવી તમામ પ્રકારની ઉપયોગી માહિતી આપણે જોઈ ગયા. આશા રાખું છું મિત્રો, મારી આ માહિતી તમને જરૂરથી પસંદ આવે. પસંદ આવે તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારા નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે મળીએ ત્યાં સુધી રજા લઈશું. ફિટ રહો, હેલ્ધી રહો, સ્વસ્થ રહો અને સલામત રહો. ગુડ બાય.